बनासकांठाना वडगाम तालुकाना वरणावाड़ा गामे दाताओ द्वारा निर्मित प्राथमिक शालानो लोकार्पण समारोह आज उत्साह भर्या माहौल में संपन्न थयो हतो। वडगाम तालुकाना वरणावाड़ा खाते बनासकांठा जिला पंचायत शिक्षण समिति संचालित मातृश्री लक्ष्मीबेन रामचंद्र भाई पंचाल प्राथमिक शालानो नामकरण अने लोकार्पण समारोह आज योजायो हतो। वरणावाड़ा खाते दाताओ द्वारा अंदाजे रूपया 2 करोड़ खर्चे अद्यतन शाला बनावामां आवी छे, त्यारे राज्य सरकारना शिक्षण मंत्री डॉक्टर कुबेरभाई डिंडोर, शिक्षण राज्यमंत्री प्रफुल्लभाई पानसेरिया तेमज सहकार राज्यमंत्री जगदीशभाई विश्वकर्माना वरद हस्ते आज आ शाळानुं मातृश्री लक्ष्मीबेन रामचंद्रभाई पंचाल प्राथमिक शाळा तरीके नामकरण करी लोकार्पण करायुं हतुं। आ प्रसंगे शिक्षण मंत्रीए दाता परिवारने बिरदाव्यो हतो। आजे बनासकांठा जिल्लामां आपणुं गाम आपणा वरणावाड़ा जेमां आपणा पंचाल समाजे विश्वकर्मा समाजे जे दानथी 2 करोड़ जेटला मातबर दानथी जे नवी स्कूल बनावी छे, जिला पंचायत शिक्षण समिति बनासकांठा संचालित जेनुं आजे लोकार्पण अने नामकरण आपवा माटे सन्माननीय मारा विधानसभाना साथी प्रफुल्लभाई पानसेरिया साहेब शिक्षण मंत्री अने साथे जे प्रफुल्लभाई जेमनी आ मातृभूमि छे एवा जगदीशभाई पंचाल साहेब अने साथे अमारा महाराजश्री वहीवटी तंत्र અને સાથે દાતાઓ અને ગામના આગેવાનો સમાજના શ્રેષ્ઠો સાથે મળીને આજે એનું નામકરણ કર્યું છે અને લોકાર્પણ કર્યું છે। જે આ જે સ્કૂલ બની છે 2 કરોડના ઉપરના ખર્ચેથી, જેમાં સ્માર્ટ ક્લાસ છે, આપણી જે લાઇબ્રેરી પણ છે, તમામ સુવિધાઓથી સજ્જ સરસ સ્કૂલ જે બનાવી છે 2 કરોડના ખર્ચે, એટલે હું દાતાઓનો પણ આભાર માનું છું, દાતાઓને વંદન પણ કરું છું। અને આજે એનું નામ જે આપ્યું છે માતૃશ્રી લક્ષ્મીબેન રામચંદ્રભાઈ બી પંચાલ અને સાથે એમના પરિવારનું નામ આ સ્કૂલ સાથે જોડાયેલું છે, જેમને માતબર રકમ આપીને વિદ્યાર્થીઓને આ સ્કૂલ અર્પણ કરી છે। સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ અને સમાજ નિર્માણનું કામ દાતાઓના માધ્યમથી થયું છે। દાતાઓને પણ હું સતત વંદન કરું છું અને સમાજને પણ અપીલ કરું છું કે સરકાર તો આ પ્રયત્નો કરી રહી છે, તમામ સ્કૂલોના ઓરડાઓ સારા બને એના માટેના પ્રયત્નો અમારા છે જ। આજે બનાસકાંઠા જિલ્લામાં આપણે જે કુલ જે ઓરડાઓ અમે જે આપ્યા છે, જે ખૂટતી કડી હતી 1890 જેટલા ઓરડાઓ અમે મંજૂર કર્યા છે, 1400 ઓરડાઓનું કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે અને બાકીની જે ખૂટતી કડી છે એ પણ સાથે મળીને અમે ઉમેરીશું અને કરીશું। સાથે સાથે મારા શિક્ષણના તમામ વહીવટી તંત્રના અધિકારીઓ પણ આ શિક્ષણની જોત આગળ વધે અને સારા સાચા અર્થમાં આપણી એનઈપી જે એનું ઇમ્પ્લિમેન્ટ થઈને સ્કિલ બેઝ એજ્યુકેશન આવનારા સમયમાં આપણા બાળકોને મળે એ દિશામાં પણ અમે આગળ વધવાના છીએ। સાથે સાથે 12, 13 અને 14માં જે કન્યાકલી મહોત્સવ અને પ્રવેશોનો કાર્યક્રમ પણ આપણે આપ્યો છે, એટલે જે બોર્ડરના જે ગામો છે ત્યાં અમારા પદાધિકારીઓ અધિકારીઓ મંત્રીશ્રીઓ સચિવોશ્રી પણ જઈને ત્યાં બાળકોને આંગળી પકડીને સ્કૂલમાં દાખલ કરવાનું કામ કરશે। સાથે સાથે જે કંઈ ખૂટતી કડી હશે, જે કંઈ સજેશન હશે એ પૂરા ગુજરાતના લઈને આવનારા સમયમાં જે કંઈ પરિવર્તન કરવાનું હશે, જે કંઈ નવીન કરવાનું હશે એ અમે સાથે સરકારના માધ્યમથી અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે વૃદ્ધ અને મક્કમ જે મુખ્યમંત્રી છે એમને પણ અમને બધાને સૂચના આપી છે કે જે કંઈ ખૂટતી કડી શિક્ષણમાં હોય, સન્માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સૂત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ, બધા જ સાથે મળીને આપણે જેટલું સારું થાય એટલું આપણે કરીએ, તમામ સમાજની ઉન્નતિ થાય એ દિશામાં સરકાર પણ કામગીરી કરી રહી છે અને એમાં આપણે બધા સાથે મળીને આગળ વધીએ અને આજે હું તમામને પણ શુભેચ્છા પાઠવું। ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારે વાવાઝોડા સાથે વરસાદ આવતા વરણાવાડા ખાતે શાળાના નામકરણ તેમજ લોકાર્પણ સમારોહનો મંડપ પણ ઉડી ગયો હતો। જોકે ગામ લોકોના સહકારથી 1 કલાકમાં જ નવી વ્યવસ્થા ઊભી કરી દેવાતા પ્રભાવિત થયેલા મંત્રીઓએ દાતાઓ તેમજ ગ્રામજનોએ બિરદાવી ખુશી વ્યક્ત કરી હતી। આજના લોકાર્પણ કાર્યક્રમ 4/6/2023ના રોજ આયોજિત હતો અને કુદરતી સવારે વહેલી સવારે 4 વાગે અમે લોકો રાત્રે લગભગ 3 વાગે ઘરે ગયા છું અને સવારે 4 વાગે ફોન આવ્યો કે વાવાઝોડું અને વરસાદ સખત પડી રહ્યો છે અને અમારો જે કંઈ લગભગ 10 દિવસથી જે મહેનત કરતા હતા એ તમામ વિખરાઈ ગયું, પણ ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓએ કોઈએ સંયમ રાખીને જે સાથ સહકાર આપ્યો અને તાત્કાલિક આજે શિક્ષણ મંત્રી જ્યારે વરણાવાડા ગામની અંદર પધારવાના હોય ત્યારે અમે લોકોએ 1 કલાકની અંદર આ વ્યવસ્થા મનાવી અને આજનો અમર જે લોકાર્પણ અને નામકરણ કાર્યક્રમ જે હતો એ અમે આજે સમાપન કર્યો છે। આપ સૌ મીડિયાનો તેમજ ગ્રામજનોનો તેમજ કાર્યકર્તાઓનો શ્રી ગંગા સ્વરૂપ ભારતીબેન સુરેશભાઈ પંચાલ તેમજ વિરેન્દ્રભાઈ આર પંચાલ તેમજ શ્રી ઈશ્વરભાઈ ભગવાનભાઈ પંચાલ પરિવાર તરફથી અમે અધ્યક્ષ આભાર વ્યક્ત કરીએ છીએ। ગામના બાળકોને આધુનિક સુવિધાવાળા રૂમ મળે તે માટે દાતાઓ દ્વારા આ સંકુલ ઊભું કરાય છે, શું કહેશો અન્ય ગામોને પ્રેરણા મળે માટે? આજે વિદ્યા સંકુલ જે ઊભું કરવામાં આવ્યું છે તેમાં અંદાજિત 2 કરોડ રૂપિયાનો ખર્ચો થયેલ છે, તેમજ
વર્ણાવાડા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. ફક્ત 3 દિવસની અંદર 80 લાખનું દાન પણ મળ્યું છે, જેથી આ ગામનો વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે એને અમે લોકો સખત પ્રયત્ન કરતા રહીશું. શું સુવિધાઓ આ શાળાની અંદર? 12 અદ્યતન રૂમ બનાવવામાં આવ્યા છે. તમામે તમામ રૂમ ડિજિટલ છે અને આપ લગભગ વડગામ તાલુકાની અંદર અથવા બનાસકાંઠા જિલ્લાની અંદર આવી શાળા આપને જોવા ન મળે એવી શાળાનું અહીંયા નિર્માણ થયું છે એનો અમને ગર્વ છે. આ પ્રસંગે મંત્રીઓના હસ્તે દાતા પરિવારને સન્માનિત કરાયો હતો, બાદમાં વૃક્ષારોપણ કરાયું હતું. આ અવસરે સંતો મહંતો અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત ગ્રામજનોએ પણ બોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ગામના વિકાસ માટેની દાતા પરિવારોની ભાવનાને બિરદાવી હતી.